ઉનાળાની સિઝન શરૂ થતાં જ લોકો કેસર કેરી તરફ વધુ ધ્યાન ખેંચાતું હોય છે ત્યારે કચ્છમાં દસ હજાર છસો હેક્ટરમાં કેરીનું વાવેતર કરવામાં આવે છે જેમાં મુખ્યત્વે માંડવી ભુજ નખત્રાણા અંજાર તાલુકાનો સમાવેશ થાય છે કચ્છ જિલ્લામાં દર વર્ષે કેરીના પાકનું કરાયેલ વાવેતરમાંથી સિત્તેરથી એશી ટકા પાક ઉત્પાદિત થાય છે કચ્છ જિલ્લામાં થતાં કેરીના વાવેતરમાંથી એવરેજ પાસઠ હજાર મેટ્રિક ટન ઉત્પાદન થતું હોય છે બજારમાં કચ્છની કેસર કેરીની માંગ પણ વધારે રહેતી હોય છે ચાલુ વર્ષે કચ્છના ખેડૂતોએ નવા ત્રણસોથી ચારસો હેક્ટરમાં કચ્છી કેસર કેરીનું વાવેતર કર્યું છે હાલ કચ્છના ખેડૂતો પણ પ્રાકૃતિક ખેતી તરફ આગળ વધી રહ્યા છે જેથી કરીને ઉત્પાદનમાં પણ સતત વધારો જોવા મળી રહ્યો છે માંડવી તાલુકામાં બે હજાર નવસો હેક્ટર અંજાર તાલુકામાં બે હજાર એકસો ભુજ તાલુકામાં ઓગણીસો અને નખત્રાણા તાલુકામાં સત્તરસો હેક્ટરમાં જ્યારે અન્ય તાલુકાઓમાં મળીને બે હજાર હેક્ટરમાં વાવેતર કરવામાં આવ્યું છે આમ કુલ દસ હજાર છસો હેક્ટરમાં કેરીનું વાવેતર કરવામાં આવ્યું છે કચ્છ જિલ્લામાં કેસર કેરીનું જે વાવેતર છે એ અંદાજીત દસ હેક્ટર વિસ્તારમાં છે જેમાં મુખ્યત્વે અંજાર ભુજ માંડવી અને નખત્રાણા તાલુકાની અંદર આંબા પાકનું વાવેતર થયેલ છે જનરલી દર વર્ષે આપણે પાસઠ હજાર મેટ્રિક ટનની આસપાસ કેરીનું ઉત્પાદન થતું હોય છે આ વર્ષે હાલમાં તો ફ્લાવરિંગ સ્ટેજ છે અને ફ્રૂટ સેટિંગની પ્રક્રિયા ચાલુ છે એટલે હાલ એ અંદાજ લગાવવો ખૂબ વહેલો કહેવાય એમનો અંદાજ દસ પંદર દિવસ પછી થોડો નીકળી શકશે કચ્છની અંદર જ્યારે આંબાનું ફ્લાવરિંગ થોડું લેટ થતું હોય છે એટલે જે સમયે વરસાદ અને બગડેલું વાતાવરણ હતું ત્યારે ફ્લાવરિંગ સ્ટેજ હોય તો એ સમયે બહુ ડેમેજ થયેલું જણાતું નથી તેમ છતાં જે મુખ્ય અંદાજ છે એ પંદર વીસ દિવસ પછી આવી શકશે કચ્છની કેસર કેરી કદમાં પણ મોટી અને રસાળ હતા કચ્છી કેસર કેરીના રસિયાઓ તેના સિવાય અન્ય કોઈ કેરી પસંદ કરતા નથી કેરીના ઉત્પાદનમાં કોઈ ઘટાડો થવાનો ન હોવાથી આ વર્ષે મબલખ ઉત્પાદન જોવા મળશે અને કચ્છ તેમજ ગુજરાત બહાર તેની રાહ જોતા લોકોને સારી માત્રામાં કેસર કેરી મળી રહેશે પરેશ રાજગોર નિર્માણ ન્યૂઝ કચ્છ સુરતમાં એક